મિત્રો, યુપીએસસી માટે દર વર્ષે લગભગ 10 લાખ એપ્લિકેશન આવે છે. આ સંખ્યા પરથી તો એટલું સ્પષ્ટ થાય છે કે સિવિલ સર્વિસીસ આજે પણ યુવા પેઢીનું ડ્રીમ કરિયર છે. આ કટોકટીની સ્પર્ધામાં સફળ થનારા ટોપર્સને સેલિબ્રિટી તો ગણવામાં આવે છે, પરંતુ એટલું જ નહીં, એમના સ્ટડી પ્લાનને પણ એક્સપિરિયન્સ અપનાવીને ફોલો કરાય છે. મિત્રો, વાસ્તવમાં આ પરીક્ષામાં સફળતા અનેક બાબતો પર આધારિત હોય છે. મુખ્ય પરીક્ષામાં ઓપ્શનલ સબ્જેક્ટની પસંદગી સૌથી મહત્વપૂર્ણ બાબત છે. અહીં તમને 50 સબ્જેક્ટમાંથી માત્ર એક જ ઓપ્શનલ સબ્જેક્ટની પસંદગી કરવાની હોય છે, જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ અંગે જાત જાતના અનુમાનો કરવામાં આવે છે. જેથી આજે આપણે આ વિડીયોમાં યુપીએસસીના સૌથી સ્કોરિંગ સબ્જેક્ટની આ બાબત વિશે વાત કરીશું. સો હાય ફ્રેન્ડ્સ, હું છું હર્ષ, તમારી સાથે અને બાપા ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. વિડીયો શરૂ કરતા પહેલાં, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને તમારા કરિયરથી રિલેટેડ અને નોલેજેબલ વિડીયોઝની લેટેસ્ટ અપડેટ મળતી રહે. તો મિત્રો, યુપીએસસીના સ્કોરિંગ સબ્જેક્ટ અંગે છેલ્લા 7 વર્ષોમાં ટોપર્સના ઓપ્શનલ સબ્જેક્ટના એનાલિસ પરથી પુરવાર થાય છે કે કોઈ એક જ સબ્જેક્ટ સ્કોરિંગ છે એવું નથી. તો ચાલો જોઈએ છેલ્લા કેટલાક વિતેલા વર્ષોના યુપીએસસી ટોપર્સના સ્કોરિંગ સબ્જેક્ટ કયા છે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ વર્ષ 2013ની. તો 2013માં ગૌરવ અગ્રવાલે ઇકોનોમિક્સમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો હતો, જેમાં એમનો સ્કોર 296 હતો. 2014માં ઈરા સિંગલે એન્જિનિયરિંગ અને MBBS પછી યુપીએસસીમાં જિયોગ્રાફી સબ્જેક્ટની પસંદગી કરી હતી અને તેમાં ટોપર બન્યા હતા. જિયોગ્રાફીમાં એમનો સ્કોર 305 હતો. 2015માં સિવિલ સર્વિસીસમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરનાર ટીના ઢાવીએ પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એમનો ઓપ્શનલ સબ્જેક્ટ પણ પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ જ હતો, જેમાં એમનો સ્કોર 299 હતો. વાત કરીએ 2016ની, તો 2016માં સિવિલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી મેળવનાર નંદિની કિયારાએ યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે કન્નડ લિટરેચર રાખ્યું હતું અને એમાં એમનો સ્કોર 331 હતો. 2017માં અનુદીપે યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે એન્થ્રોલોજીની પસંદગી કરી હતી અને એમનો સ્કોર 318 હતો. એમણે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં બીટેક પણ કર્યું છે. 2018માં IIT માંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક પૂરું કરનાર કનિષ્ક કટારિયાએ ઓપ્શનલ સબ્જેક્ટ માટે મેથ્સની પસંદગી કરી હતી અને આમાં એમનો સ્કોર 361 હતો. અને અંતે વાત કરીએ 2019ની, તો પ્રદીપસિંહ, કે જેમણે કોમ્પ્યુટર સાયન્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે, તાજેતરમાં જાહેર થયેલા રિઝલ્ટમાં અવ્વલ આવેલા પ્રદીપસિંહનો ઓપ્શનલ સબ્જેક્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન હતો. હવે મિત્રો, આ એનાલિસ્ટ પરથી તમે શું સમજ્યા? આઈ હોપ તમે કદાચ સમજી ગયા હશો કે તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તમારે તેને જ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે પસંદ કરવો જોઈએ. ઘણીવાર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ એક જ સબ્જેક્ટને વધારે સ્કોરિંગ ગણાવી વિદ્યાર્થીઓને આકર્ષે છે, અથવા વિદ્યાર્થીઓ પોતે પણ એવા ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કરે છે કે જેને તેઓ સ્કોરિંગ માને છે. જો કે છેલ્લા 7 વર્ષોના એનાલિસ પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ એક સબ્જેક્ટ બીજાની સરખામણીએ વધારે સ્કોરિંગ છે એવું નથી. આથી એવો સબ્જેક્ટ પસંદ કરવામાં સમજદારી ગણાશે જેમાં તમને વધારે રસ હોય. સો ફ્રેન્ડ્સ, આ વિડીયો બનાવવા પાછળનો મારો એક જ ઉદ્દેશ હતો, જે આઈ હોપ તમે સમજી ગયા હશો. તો આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. મળીશું એક આવા જ કરિયરથી રિલેટેડ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.